અમદાવાદ મણિનગરના આયોજક ગ્રાઉન્ડ ખાતે ફન પાર્કનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચેન્નાઈ અને મુંબઈ વચ્ચે રમાયેલ ફાઇનલ આઈપીએલ મેચની લાઈવ સ્ક્રીનિંગથી ફાઇનલ આઈપીએલ મેચની દર્શકોએ મજા માણી હતી. मेरा नाम फोरम पटेल है. आज हमने मणिनगर एरिया के अंदर एलजी ग्राउंड के अंदर आईपीएल फन पार्क का आयोजन किया था और ये आईपीएल फन पार्क देखने के लिए हमारे बहुत सारे गेस्ट आए थे जिनके नाम जिनमें अगर नामांकित नाम है जैसे हसमुख भाई पटेल जो यहाँ के मणि अमरेवाड़ी एरिया के धारा सभ्य रहे हैं, यहाँ के जो बिजलबेन पटेल है वो भी इन्वाइटेड है. आज हमारे स्पेशल गेस्ट जो आए हुए हैं वो मिस्टर राजदीप सिंह रिबड़ा जो राजकोट के नामांकित हस्ती में से आते हैं, वो खुद आए हुए हैं और वो हमारे साथ अभी आज आईपीएल लाइव फाइनल देख रहे हैं जो चेन्नई और मुंबई के साथ हो रही है. जो ये ना करता अहीं बहुत मजा आई, अहीं आगर स्टेडियम जो माहौल लाग्यो बहुत मैनेज मैनेजमेंट पण सारू हतुं, बहुत सरस हतुं, कोई जगह तकलीफ पड़ी नथी अमने, बहुत मजा आई. फरक तो पड़े ज ना. આઈપીએલ લાઈવ આ લોકો યુવાનોએ બધા આયોજન કર્યું છે, બહુ સારું આયોજન છે. યુવાનોને પ્રોત્સાહન મળે, બધા યુવાનો આવે અને બહુ સારું આયોજન છે એટલે એ લોકોને હું અભિનંદન પાઠવું છું. સલાહ તમને બધાને, બહુ સારું આયોજન થયું એટલે સલાહની કાંઈ જરૂર નથી. ખૂબ મજા આવી મેચ જોવાની મોટી સ્ક્રીનમાં. આમ તો ઘરે અમે જોતા જ હોઈએ છીએ ટીવી પર, પણ અત્યારે બધા નેબર્સ અને ફ્રેન્ડ્સ સાથે મેચ જોવાની મજા જ કંઈક અલગ હોય છે. મેનેજમેન્ટ ખૂબ સરસ હતું, અમને કોઈ તકલીફ પડી નહીં મેચ જોવામાં. સો ખૂબ સરસ મેનેજમેન્ટ હતું. યા ઓબ્વિયસલી હું મુંબઈ ઇન્ડિયન્સનો સપોર્ટર હતો અને મારા ફાધર સીએસકેના સપોર્ટર હતા, તો અમારા વચ્ચે ટસલ તો હતી કે કોણ જીતશે. પણ જે રીતે મલિંગાએ લાસ્ટ બોલ ઉપર યોર્કર નાખ્યો અને એલબીડબલ્યુ વિકેટ ગઈ તો મજા આવી મેચ જોવાની. બહુ એકચ્યુઅલી થોડું યુનિક કન્સેપ્ટ લાગ્યું, પ્લસ અત્યાર સુધી લોકો ઘરે એન્જોય કરતા હતા, બટ ઘરે ખાલી ઘરના લોકો જોડે હતા. હવે એવું છે કે બધા જોડે એન્જોય કરે છે, પ્લસ એક ગ્રાઉન્ડનો માહોલ એમને મળે છે, એના લીધે અમને મજા વધારે આવે છે. પ્લસ દરેક ફેસિલિટી જે પણ અહીં રીતની છે બહુ બેસ્ટ હતી. થવા જોઈએ, બિલકુલ જવા જોઈએ, કેમ કે આઈપીએલ લાઈક એક વર્ષમાં એક વાર થાય છે અને પબ્લિક આ રીતના મળે છે, જોડે છે, બહુ મજા આવે છે વસ્તુઓનું. એન્ટરટેનમેન્ટ સેક્ટરમાં બહુ મજા આવે છે વસ્તુઓનું.